यूट्यूब पर जय वसावडानी तमाम अपडेट मेळवा माटे अने नवा विडियोनी जानकारी माटे आ प्लेनेट जेवी चेनल सब्सक्राइब फ्रीमां करी बेल आइकॉन प्रेस करी ओल सिलेक्ट करो। નમસ્તે મિત્રો, પ્લેનેટ જેવી યુટ્યુબ ઉપર આપણે એક પ્રયોગ કર્યો છે અને લોકોના જનહિત માટે કર્યો છે। પ્લેનેટ જેવી કોવી પીગ્યા એટલે અત્યારે જે બધી જાત જાતની વોટ્સઅપ વિશ્વવિદ્યાલય ચાલુ થઈ ગયું છે, લોકો પોતે જ જાતે ડોક્ટર થતા જાય છે, પોતે જ જાતે ઇલાજો સૂચવતા જાય છે, એમાં એકચ્યુઅલ ડોક્ટર સાથે એકચ્યુઅલ એક્સપર્ટ સાથે વાત કરવાની છે। તો અત્યારે એક શબ્દ, હવે તો બધા લોકો એની પણ મજાક ઉડાવે છે કે હવે આ નવા નવા કેટલા શબ્દો અમારે ગોખીને યાદ રાખવાના છે, આવું બોલવામાં જીભના લોચા વળી જાય એવા નવા નવા શબ્દો, પાછા નવા નવા ઇન્જેક્શન, મ્યુકર માઇકોસિસ, હું કદાચ જો સાચું બોલતો હોઉં તો, બંને ડોક્ટરો આપણી સાથે છે એટલે આપણને કરેક્ટ કરશે, અને એના ઇન્જેક્શનના નામ તો મને બોલતા નથી આવડતા, હું ફોટો મોકલી દઉં છું કોઈક મને કહેતો એને આખું બોલવાને બદલે। તો એની ચર્ચા કરવા માટે બે સ્પેશિયલ ENT એક્સપર્ટ્સ આપણી સાથે, એક છે વડોદરાના સિનિયર અને મારા બહુ જૂના વડીલ મિત્ર ડોક્ટર RB ભેસાણી, સાહિત્યના અને કળાના પણ શોખીન છે અને એક પોતે હરતી યુનિવર્સિટી છે, અને આપણે ટૂચકાઓમાં સાંભળીએ ને કે ડોક્ટર છે એ ઇલાજ કરે પછી પેશન્ટને પૂછે જમવાનું છે નહીં તો જમવાના પૈસા પણ ભેગા આપે, પણ આ ટૂચકા નહીં, પણ બે ભેસાણીયા સાહેબને એવા ખરેખર પેશન્ટ જોયા છે કે જેને ભેસાણીયા સાહેબે ઇલાજ તો મફત કરી દીધો હોય પણ જમવાનું શું અમુકને તો ઘરે બનાવી દીધા હોય, એટલે એટલી સહાયતા કરી હોય, કોકને પવણાવી પણ દીધા હોય, અને પુસ્તકો આપે, પેશન્ટને પુસ્તકો આપે કે ભાઈ તારે બહુ જાજે દવાઓમાં પૈસા ખર્ચવાની જરૂર નથી, મગજથી સારો રહે એટલે બે સારી ચોપડી વાંચે। અને એકવાર એક હાઈવે હોટલ ઉપર હું એમના માટે પુસ્તકનું બોક્સ મૂકવા માટે ગયો, એમણે કહ્યું તમારે વડોદરા ગામમાં આવવું ન પડે તો મૂકી દેજો, તો હોટલ વાળા ભાઈ ગદગદ થઈ ગયા, તમારે જમવા વગર જવાય જ નહીં, સાહેબ મારા દીકરાને બતાવ્યો છે, એટલે એક ડોક્ટર ધારે તો કેવી છાપ પાડી શકે જીવનમાં, બીજાના જીવનમાં, એનું ઉદાહરણ ભેસાણીયા સાહેબ છે। એ ઉપરાંત અમારી સાથે છે ડોક્ટર સેજલબેન મિસ્ત્રી, ENT સર્જન છે એ પણ, અને રાજકોટની અંદર સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે તો ફ્રન્ટલાઈન કોરોના વોરિયર જે કહેવાય, આગળના મેઇન સેનાપતિ, એટલે ઓલા માર્વેલની ટીમમાં જે એવેન્જર પિક્ચરના શોખીનો હોય એમને ખબર હશે કે કેપ્ટન માર્વેલ જયારે એન્ટ્રી કરે ત્યારે એ ફ્રન્ટલાઈન સેનાપતિ ગણાતા આખી એવેન્જર ટીમમાં, એમાં કેપ્ટન માર્વેલ છે અત્યારે અમારે સેજલબેન રાજકોટમાં, અને હમણાં જ ચર્ચા કરતા હતા કે આખી કરિયરમાં જેટલા કેસ જોવા ન મળે એટલા કેસ અત્યારે જોવા મળે છે ફંગલ ઇન્ફેક્શન, અને મને તો વ્યક્તિગત અનુભવ એમનો પણ થઈ ગયો ભેસાણીયા સાહેબની જેમ, એક જરૂરિયાતમંદ પેશન્ટ માટે મેં એમને રિક્વેસ્ટ કરી, મારી કોઈ એમની સાથે ઓળખાણ નહીં, અને મને એમ હતું કે કદાચ કોર્ટને મારે રિક્વેસ્ટ કરવી પડશે કે બેનને જરા કહેજો કે આવું કંઈક કરે, પણ બેને એમ કીધું કે કોઈ પણ પેશન્ટની નીડી હોય કે કોઈ પણ હોય કોઈ પણ પ્રકારે સહાયતા કરવી મારી ડ્યુટી છે, એમણે રાતના મેસેજ કર્યો, સવારે પોતે પેશન્ટને જોયું, સર્જરી કરી, પાછો મને મેસેજ કર્યો। લોકોની એક છાપ હોય છે, એક તો સરકારી હોસ્પિટલની અસરકારી ન હોય એવી છાપ હોય છે, બીજી પાછા ડોક્ટરોની પણ એક જુદા પ્રકારની છાપ હોય છે। મને આનંદ છે કે આપણી સાથે એવા બે ENT સ્પેશિયાલિસ્ટ છે કે જે માત્ર આંખ કાન ગળાના સ્પેશિયાલિસ્ટ નથી, હૃદયના પણ સ્પેશિયાલિસ્ટ કહી શકાય એવા છે, જેમના દિલ બહુ ચોખ્ખા છે અને જે લોકોને મદદરૂપ થવાની કોશિશ કરે છે। તો પહેલો તમને બંનેને કોમન છે, રાધર ધેન વેસ્ટિંગ અધર ટાઈમ, કે આ છે શું મ્યુકર માઇકોસિસ, આ ફંગલ ઇન્ફેક્શન, બ્લેક ફૂડ, આ બધું છે શું, શું કામ વધી ગયું છે, તો બંને વારાફરતી રોજિંદી જીવનમાં આપણે કોઈ પણ પ્રકારની ફૂગ, જેમ કે આપણા પદાર્થ કહેવાતા પદાર્થમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે જે ફંગસ થઈ ગઈ છે, બ્લેક કલર, કાળું પડે છે, કોઈ પણ વસ્તુ સડે છે, દેટ ઇઝ અ ફંગસ। હવે સામાન્ય રીતે આપણા ડે ટુ ડે એક્ટિવિટીમાં આપણના શ્વાસોશ્વાસમાં પણ એ ફંગસ જતી જ હોય છે, પણ મ્યુકર માઇકોસિસ જે એગ્રેસિવનેસ બતાવે છે એનું કારણ એ છે કે એ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટમાં જયારે પણ એ દાખલ થાય છે ત્યારે એ ઘર કરી જાય છે, એક જાતનું ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ એટલે કે જેમ કે એમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવી, અત્યારે હાલના તબક્કે એના કારણોમાં ઘણા બધા આપણી સામે આવે છે, COVID-19 જેને કોરોના થયો હોય એ આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી દે છે, સાથે સાથે ડાયાબિટીસના દર્દીઓને પણ આપણે રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી હોય છે, સાથે સાથે ઘણી વાર એવી પણ દવાઓ ચાલતી હોય છે જેમ કે કેન્સરના પેશન્ટ છે, HIV પેશન્ટ છે, એ બધાના પણ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ હોય છે કે જેમ કે એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓલરેડી ઘટેલી જ હોય છે, તો એ આવા પ્રકારના ફંગસ જયારે આપણા શરીરમાં પ્રવેશે, સ્પેશિયલી એ ધૂળના રચકણો દ્વારા જ પ્રવેશતા હોય છે કે ના જે કોમન એન્ટ્રન્સ છે એમાંથી જ પ્રવેશતા હોય છે,
તો એવા પ્રકારના પેશન્ટોમાં આ પછી એક જાતનું એનું સ્ટેશન બનાવી દે છે સાઇનસમાં, અને એ જ કારણ છે અત્યારના કારણોમાં કે મ્યુકોરમાઇકોસિસ બહુ જ કોમન દેખાય છે આપણી પાસે. અને ભેસાને સાહેબ, તમારે આનું કઈક કરવું હોય, બેને જે આપી એના ઉપરાંત તમે તો દેશી ભાષામાં સમજાવો છો ઘણી વખત પેશન્ટને, મેં નજરે જોયું છે. ભેસાને સાહેબ મારો અવાજ આવે છે? કદાચ સાહેબને અવાજ બરાબર છે. જેમ સેજલબેને કીધું કે આ એક પ્રકારની ફૂગ છે, એ કુદરતી વાતાવરણની અંદરથી જમીનની અંદરથી એ નાક દ્વારા અથવા તો આપણા શરીરની અંદર ક્યાંય કટ લાગેલો હોય તો ક્યાંય ચેકો પડ્યો હોય તો એ ચામડી દ્વારા આપણા શરીરની અંદર પ્રવેશે છે, અને ફૂગનું કામ જે છે એ વસ્તુને ડીકે કરી દે, એટલે સજીવ હોય કે નિર્જીવ હોય એનો સડો પેદા કરીને એને ડીકે કરી દે છે. આ જે મ્યુકોરમાઇકોસિસ અત્યારે જે છે એ આપણા શરીરની અંદર અને વાતાવરણની અંદર એ ટુ ઝેડ સુધી, એટલે એસ્પર્ગ્યુલોસિસ જે છે એ પણ એક ગ્રુપ છે અને ઝાયગોમાઇકોસિસ પણ એક ગ્રુપ છે, એ ટુ ઝેડ એટલે એ બી સી ડી ના નામ ઉપરથી આખી બધી ફૂગ આવેલી છે. એમાં આ જે કોવિડનો અત્યારે આ સેકન્ડ વેવ આવ્યું, પહેલા વેવની અંદર પણ આવા દર્દીઓ હતા પણ ઓછા હતા, પણ આ બીજા વેવની અંદર જે છે એમાં મ્યુકોરમાઇકોસિસ એટલે નાકની અંદર થતું અને નાકથી મગજમાં અને સાઇનસમાં અને આંખમાં ફેલાતું આ જે ફૂગ છે એનો બહુ જ પ્રમાણની અંદર છે. વડોદરામાં કદાચ 200 કરતા પણ વધારે દર્દીઓ છે અને હેલો સાહેબનું કદાચ કનેક્શન થોડું ઇન્ટરનેટનું વીક છે. જી સર. બેન, ત્યાં સુધીમાં હું તમને એક સવાલ પૂછી લઉં, સાહેબ જોડાય ત્યાં સુધીમાં, કે કોવિડ વધારે જે લેવાય કોરોનામાં એમાં પછી એ કારણે વધારે થાય છે એવું અહેવાલો આવે છે, તો એ સ્ટીરોઇડ, હવે લોકો ડરી ગયા છે કે સ્ટીરોઇડ લેશું તો આ થઈ જશે. ના ના, આના ઘણા બધા સ્ટડી અત્યારે અંડર ગોઈંગ જ છે, એટલે આપણે સાવ એ રીતે સ્ટેમ્પ ના કરી શકીએ કે સ્ટીરોઇડ થી જ થાય છે, કારણ કે સ્ટીરોઇડ પણ એક કોરોના પેશન્ટ ની ટ્રીટમેન્ટ જ છે, સો દેટ ઇઝ ઓલસો રિક્વાયર્ડ, એટલે આપણે એના પર એવું જોખમ ના લઈ શકીએ કે દર્દીની ટ્રીટમેન્ટ ના આપી શકીએ, એટલે સ્ટીરોઇડ ડેફિનેટલી ભાગ ભજવે જ છે, પણ મૂળ કારણ વાયરસ ઇટસેલ્ફ, કોરોના વાયરસ નો જે બીજો સ્ટ્રેન છે, ધેટ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, કારણ કે એ વેવ માં અત્યારના વેવ માં અને પહેલાના વેવ માં ફરક એટલો હતો કે આ વાયરસ ખરેખર પેન્ક્રિયાઝ ને ડેમેજ કરતો હોય એવું લાગે છે. પેન્ક્રિયાઝ એટલે કે આપણું સ્વાદુપિંડ, જેનું મ્યુટેશન જે થઈને આપણી પાસે અત્યારે એક્સપોઝરમાં આપણે થઈએ છીએ COVID-19 મ્યુટન્ટ વાયરસ, એ પેન્ક્રિયાઝ ને ડેમેજ કરે છે, અને પેન્ક્રિયાઝ એટલે કે સ્વાદુપિંડ જે મેઇન છે એ ડાયાબિટીસ ને આપણા શરીરના સુગર લેવલ ને કંટ્રોલ કરવાનું કામ કરે છે, એટલે એના જે સ્વાદુપિંડ ના સેલ આપણા કોરોના વાયરસ ના કારણે જે ડેમેજ થાય છે અને એના કારણે આપણું સુગર લેવલ વધે છે. સાથે સાથે સ્ટીરોઇડ અમે ઘણા બધા પેશન્ટમાં આપતા જોઈએ છે ઘણી બધી વાર, પણ આવા કેસમાં જેને ઓલરેડી સ્વાદુપિંડ ના કોષોમાં ડેમેજ થયું છે પ્લસ એને આપણે સ્ટીરોઇડ આપીએ છીએ તો એનું સુગર લેવલ ડબલ થાય છે, ઓલમોસ્ટ ટ્વાઇસ ટાઈમ્સ. ઘણી વાર અત્યારે નવા કેસ પણ સામે આવે છે એટલા જ ડાયાબિટીસ ના, એવું નથી હોતું કે એને કાયમી ધોરણે ડાયાબિટીસ હોય છે આપણે સ્ટીરોઇડ આપીએ ત્યારે આ થાય છે, એવું નથી, પહેલી વાર ડાયગ્નોસ પણ થયા છે અત્યારે. એટલે મે બી કોરોના વાયરસ ઇટ સેલ્ફ ઇઝ ડેમેજિંગ ધ પેન્ક્રિયાઝ એન્ડ ધેટ મે લીડ ટુ ધ ઇન્ક્રીઝ લેવલ ઓફ ધ બ્લડ સુગર, અને એના કારણે કદાચ હોઈ શકે કે મ્યુકોરમાઇકોસિસ ના કેસીસ અત્યારે આટલી હદે વધી ગયા છે. એક એવી પણ થિયરી આવે છે કે ભાઈ લોકો પોતાની મેળે નાકમાં જાત જાતની વસ્તુઓ નાખવા લાગ્યા, તો બે એક જગ્યાએ ભાઈ જો કોઈ બધા વોટ્સઅપમાં આવે તો હોય ને જાત જાતનું કે ભાઈ તમે લીંબુના ટીપા નાખો ને આ નાખો ને તે નાખો, અને એને કારણે અમારે એક મેં ડોક્ટર મિત્ર સાથે સંવાદ કરેલો જે ફેફસાના એક્સપર્ટ હતા, લંગ એક્સપર્ટ હતા, એમણે કહેલું કે સાઇનસના પોલાણમાં આવા બધા પ્રવાહીઓ જો જમા થઈ જાય તો ફંગલ ઇન્ફેક્શન, અને આ વિડીયો તો મારો જૂનો ચડાવેલો છે એટલે એવું નથી કે હમણાં એમણે કહ્યું હોય આ બધું જોઈને, આ થયું એ પહેલા એમણે, એટલે અમારા ખ્યાલથી ખરો કે એને કારણે પણ થતું હોય, લોકોએ પ્રયોગો ઓછા કરવા જોઈએ એવું પણ ખરું ને પોતાની જાત. સાવ સાચી વાત છે, સાવ સાચી. આપણે શરીરમાં કોઈ પણ રચના જે આપણે ઓલરેડી એસ્ટાબ્લિશ થયેલી છે, એકદમ પરફેક્ટ રીતે એસ્ટાબ્લિશ થયેલી છે, એને જો કોઈ પણ એબનોર્મલ આપણે એની સાથે કરશું તો એના રિઝલ્ટ આ રીતે પણ આવી શકે,
એ સાવ સાચી વાત છે. અને હવે એનો ઉકેલ શું? સાહેબ પણ પાછા જોડાઈ ગયા છે આપણી સાથે, એમનો ઇન્ટરનેટ કનેક્શન કંઈક ગડબડ હતી, પણ અત્યારે ઉકેલ ત્યાં સુધીમાં હું તમને પૂછી લઉં, પછી સાહેબ સાથે હું સંવાદ કરી લઈશ તમારા. ચોક્કસ ચોક્કસ. ઉકેલના ભાગ રૂપે તો ખાસ તો અત્યારે અવેરનેસ આપ જે આપણે કરી રહ્યા છે અત્યારે એ બહુ જ મોટી જરૂરિયાત દેખાય છે. કારણ કે આ મ્યુકોરમાઇકોસિસ ફંગસ જે ઇન્ફેક્શન આપણે અત્યારે જેની વાત કરી રહ્યા છે એ એટલી અત્યારના એક ફાસ્ટ સ્પ્રેડિંગ ડિસીઝમાં આવે છે કે જે આજુબાજુના અવયવોને આજે શું હોય ને કાલે કયું અવયવ એમાં ગોવાઈ ગયું હોય, સાહેબે વાત કરી એમ ડીકે કરે છે, બરોબર ને? ડીકે તો દેટ મે લીડ ટુ ધ લાઈફ થ્રેટનિંગ કોમ્પ્લિકેશન્સ. લાઈક કોક ઘણા લોકોને આંખ જતી રહે છે, કોકને બ્રેઇનમાં ઇન્વોલ્વમેન્ટ આવી જાય છે, કોકને તાળવું સડી જાય છે, કોકને એક બાજુનું હાડકું આપણે કાઢી નાખવું પડે છે, જડબાની ઉપરનું હાડકું નીચેનું હાડકું. તો એના માટે થઈને ખાસ તો અમુક ચિહ્નો આપણે છે કે જે આપણને થોડુંક એવા કોઈ પણ તકલીફ જેમ કે માથું ચડી જવું, આંખમાં દુખાવો આવવો, નાક બંધ થઈ જવું, નાક અથવા તો તાળવાના ભાગે તમારે કાળું ચકામું પડી જવું, દાંતમાં દુખાવો થઈ જવો, એક બાજુનું તાળવું અને એની આંખની ઉપરનો નીચેનો ભાગ સૂજી જવો, આંખનો ડોળો થોડો ઘણો લાલ થઈ જવો, આવી સામાન્ય જે તકલીફો છે, સાથે સાથે જેને કોરોના થયો હોય અને સાથે સાથે જેને ડાયાબિટીસ હોય. તો આ કોરોના થયેલો હોય, ડાયાબિટીસ હોય અને સાથે સાથે આ બધી ત્રણ ચાર ટાઈપની મેં આપને જે વાત કરી તકલીફોની, તો એવા દર્દીઓ થોડુંક જાગૃતતા સાથે આગળ આવી અને નિદાન કરાવવું એ વધારે યોગ્ય લાગે છે આ સમયે. એટલે કહેવાય છે ને કે આપણે જેટલું જાતે જાગ્યા ત્યારથી સવાર, આ વસ્તુ આના માટે પરફેક્ટ લાગુ પડે છે. એટલે આપણે જાતે જ થોડુંક અવેર થઈ અને આગળ આવી અને ડાયગ્નોસિસ કરાવીએ, અને જેટલું બને એટલું અર્લી સ્ટેજમાં આપણે ડાયગ્નોસિસ કરાવી શકીશું તો અમારા માટે પણ, ટ્રીટમેન્ટ માટે પણ સારું છે અને એના આઉટકમ પણ સારા છે. એ પણ એ વાત તો મેં વાંચેલી કે ભાઈ આ રોગ એવો છે કે જેટલી ઝડપથી, મને ભેસાણીયા સાહેબે જે પેશન્ટ માટે મેં ફોન કરેલો તો કહ્યું કે આમાં સમયનો બગાડો, તમે એને પૂછો અને પાંચ અલગ અલગ થેરેપી કરો અને ઘરના થોડાક દોષી વૈદા કરો અને પછી જાઓ, એવો સમય બગાડશો તો આની નુકસાન થઈ જશે. એ કરતા બેટર ડિસિઝન લો. સાચી વાત છે, બરોબર. તમે જોડાઈ ગયા છો ફરીથી અમારી સાથે, એટલે જસ્ટ તમને હેલો કરી દઉં અને બેનને છેલ્લો સવાલ પૂછીને ફ્રી કરી દઉં, એટલે પછી આપણે વાત કરીએ. જી સાહેબ, બરાબર. પેશાને સાહેબ આવે છે મારો અવાજ? કદાચ ઇન્ટરનેટ નો કઈક પ્રોબ્લેમ ત્યાં હશે. આપણે આપણી વાત ચાલુ રાખીએ સજલ બેન, કારણ કે તમારો સમય થોડો છે, હમણાં 9:25 મુક્ત કરી દેવાના છે, એટલે આપણી પાસે 5-7 મિનિટ છે. અને સાહેબ તો આવવું જ જોઈએ, કારણ કે અહીં આપણને સાહેબ દેખાય છે, સાહેબ ને અમારી વાતો પણ સંભળાતી હશે. કારણ પણ આવે છે સાહેબ અવાજ? ઓકે, કઈક એમને ઇન્ટરનેટ કનેક્શનમાં પ્રોબ્લેમ છે, પણ સારું છે. એટલે હું ઘણી વાર આવી રીતે એક કે બે ડોક્ટર સાથે રાખું ને એનો ફાયદો આ થાય કે એક ડોક્ટર વીક રહે તો આપણે બધા હોસ્પિટલની સર્જરી જેવું કે બીજા ડોક્ટર તરત બાજી સંભાળી લે. તો એક હવે આની જે ટ્રીટમેન્ટ છે એમાં ઘણા મિત્રો મને એવું પૂછતા હોય, એટલે મને ખ્યાલ આવ્યો, હું તો ડોક્ટર છું નહીં, કે મોંઘી બહુ છે. કારણ કે ઇન્જેક્શન લેવા જાય તો ઇન્જેક્શન તો 9-10 હજાર રૂપિયાના બહાર મળે છે, અને તમે તો સિવિલમાં કામ કરો છો, એટલે સિવિલ હોસ્પિટલની અંદર તો જે આર્થિક રીતે નબળા દર્દી હોય એમને તો ખાસ ફાયદો થાય કે એમને ટ્રીટમેન્ટ પણ મફત મળે, સર્જરી તો મફત થાય જ. સાવ સાચી વાત છે. પછી કેવી ધ્યાન રાખવું? કારણ કે મારા એક મિત્રએ કરાવી તો મને ખ્યાલ છે કે એમને 15-20 દિવસ તો રોકાવું પડશે હોસ્પિટલમાં જ, અને પછી પણ પાછું અલગ 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 દવાઓ, ઇન્જેક્શન, કિડની ઉપર. સાચી વાત. એટલે ખાસ તો આની ટ્રીટમેન્ટની વાત કરવામાં આવે તો ટ્રીટમેન્ટ આની બે પ્રકારની હોય છે. એક તો ઓપરેશન, એટલે કે જે સડેલો ભાગ છે એ આપણે કાઢી નાખવો, અને જે ખરાબ તૈયારીમાં ભાગ હોય એને પણ કાઢી અને આપણે એની આજુબાજુ રિપ્લેસમેન્ટ કરવું. બીજો છે એને સપોર્ટિવ ટ્રીટમેન્ટ, મેડિકલ ટ્રીટમેન્ટ. મેડિકલ ટ્રીટમેન્ટમાં આપણે જે વાત કરીએ છીએ કે મોંઘા ઇન્જેક્શનો, મોંઘા ટાઈપના ઇન્જેક્શનો જે અત્યારે ક્રાઇસિસમાં છે, પણ આપણને અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ઇઝીલી અવેલેબલ છે, એ ઇન્જેક્શનનો કોર્સ આપણે ઓછામાં ઓછો 21-40 દિવસ કરવાનો રહે છે. કારણ કે આ ફૂગ એટલી ઝેરી હોય છે કે જે આખે આખા એની જે એક્શન છે, જે ટાઈપ ઓફ એક્શન, એ આખા બ્લડ વેસલ્સમાં ક્લોટ્સ કરી દે છે અને કોઈ પણ એક ભાગમાં જમા થઈ અને ગમે ત્યારે આપણને હુમલા જેવી અસર પણ બતાવી શકે એમ છે. એટલે એ ક્લોટ્સ એના જ્યાં સુધી આપણે એને ટ્રીટમેન્ટના ભાગ રૂપે આપણે આપીએ નહીં ત્યાં સુધી બનવાના ચાલુ જ રહેતા હોય છે.
એટલે એ પ્રિવેન્ટ કરવા માટે આપણે એને 21 દિવસ ઓછામાં ઓછું નિર્જીવ કરવા માટે આપવા પડે છે. સાથે સાથે એને ઓપરેશન ક્યારે કરવું, કયા સ્ટેજમાં કરવું, કેવી રીતે ફિટનેસ હોવી જોઈએ, એ બધું પણ નક્કી કરીને આપણે એને એ પ્રકારે ઓપરેશન માટે પણ તૈયારી કરવાની હોય છે. પછી સાથે સાથે ઇન્જેક્શન અને દર અઠવાડિયે એની નાકની દૂરબીન તપાસ, નાકના જે ખરાબ ભાગો એ પાછા કાઢવા, એ રીતની આપણે ટ્રીટમેન્ટ હોય છે. 21 દિવસ પછી પણ દર્દીને આપણે રજા આપી શકીએ જો એને બધું ડિસીઝ પ્રોગ્રેસ ના થતો હોય અને અંડર કંટ્રોલ હોય તો. પછી એને આપણે ઓરલ ટ્રીટમેન્ટ પર શિફ્ટ કરતા હોઈએ છીએ, એન્ટીફંગલ એટલે ફંગસને મારવા માટેની ઓરલ ટ્રીટમેન્ટ. એ ટ્રીટમેન્ટ પણ આપણે ઓછામાં ઓછા 1.5 મહિના આપવાની હોય છે. એટલે ટોટલ સારવારનો ગાળો દર્દીનો 2.5 થી 3 મહિનાનો તો રહેતો જ હોય છે. આના માટે તો એનો સામાન્ય રીતે બધા તો સિવિલમાં જોઈન ન થઈ શકે, તો એનો ખર્ચ, કારણ કે એ પણ એક બધાને મોટો પ્રશ્ન અત્યારે છે, અને ઇન્જેક્શન મળતા નથી એ પણ ઘણી બધા લોકો ફરિયાદ કરે છે કે બહાર તો મળતા નથી, ક્યાંથી મેળવવી? એટલે ઇન્જેક્શન નો પ્રશ્ન જોવા જઈએ તો સાવ સાચી વાત છે અત્યારે, પણ એવું પણ નથી કે અવેલેબલ નથી. પણ એના ઓપ્શનમાં ઘણા બધા ઇન્જેક્શન છે, જેમ કે આના 2 ટાઈપના ઇન્જેક્શન આવે છે કે જે કિડનીને થોડીક સેફ રાખે અને કિડની પર થોડુંક નુકસાન કરતા છે. પણ કિડનીને નુકસાન કરતા ઇન્જેક્શન ઇઝીલી અવેલેબલ છે માર્કેટમાં, પણ જેને તમે કહેવાય ને કે મોનિટરિંગ સાથે આપણે આપી શકીએ, એમાં કોઈ પણ એડવર્સ રિએક્શન હોતું નથી અને એ સામેથી સસ્તા પણ હોય છે. જેમ કે 700 રૂપિયાનું એક ઇન્જેક્શન આવે છે, જે આપણે વિચારીએ છીએ ત્યારે મળતા નથી ઇન્જેક્શન, એ થોડાક સેફ છે. એ ઇન્જેક્શનની અત્યારે 100% ક્રાઇસિસ છે, પણ જો મોનિટરિંગમાં આપણે આ ઇન્જેક્શન આપીએ તો એમાં એ પણ એટલા જ ઇફેક્ટિવ છે જેટલા આપણે મોંઘા ઇન્જેક્શન લીધા જે હોય. બરોબર, ઓકે સરસ. તો બેન તમે તો ઘણું સરસ કરી રહ્યા છો અત્યારે કામ તમારું કહેવાય, કારણ કે સિવિલ હોસ્પિટલમાં તો ગરીબ દર્દીઓ જેમની ક્ષમતા ન હોય બધા આટલા ખર્ચને પહોંચી વળવાની, અને સરકાર પણ એને ફાયદો કરાવે, કારણ કે આ મારા ખ્યાલથી આ 15-20 દિવસની ટ્રીટમેન્ટ ત્યાં ફ્રી ઓફ ચાર્જ છે ઓલમોસ્ટ. 100% સરકાર આમાં બહુ જ સાથ સહકારથી આગળ, સરકારનો ફૂલ સપોર્ટ છે આપણને. આ જેમ કે કોવિડમાં પણ આપણે સરકારની ફૂલ સપોર્ટ સાથે જ ટ્રીટમેન્ટ થતી હતી દર્દીની, એવી જ આમાં પણ એ જ વસ્તુ છે અત્યારે. અને કોઈ છેલ્લે જતા જતા તમારી ટીપ, આ કોઈ ENT એક્સપર્ટ તરીકે આનાથી થોડું જેને ન થયું હોય શું કેમ રહેવું, આપણે થયું હોય એને શું કરવું એની તો ચર્ચા કરી લીધી, તો શિવ ભેસરિયા સાહેબ સાથે બધા સવાલ જવાબ કરી લઈશ, તમને હું મુક્ત કરતો હોય છેલ્લા સવાલ પછી. એના માટે બસ એ જ આપણે મેઇન વસ્તુ, કોરોનાની પ્રોટોકોલ આપણી પાસે જે છે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, વારે વારે હાથ ધોવા, એ બધું ખાસ આપણે અત્યારે મેળાવડો બહુ કરવો નહીં, એ મેઇન વસ્તુ અત્યારે ખાસ જરૂરી છે. અને મને મેસેજ ફરતો ફરતો આવેલો કે ભાઈ આ ફૂગ જે લાગી જાય તો ગળામાં લાગતી હોય છે, એટલે નાસ લ્યો તો વાંધો ન આવે. આમ તો નાસ લેવી સારી જ વસ્તુ છે, હું લેતો હોઉં છું, પણ નાસને અને ફૂગને સંબંધ ખરો? ના, એને પ્રેક્ટિકલી કોઈ સંબંધ નથી. ફૂગ એકવાર જો આપણા નાકમાં કે કોઈ પણ જગ્યાએ ચોંટી જાય તો એ જો આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટેલી હોય અથવા કોઈ પણ કારણોસર આપણી એના કારણે એની જો ગ્રો થવાની તૈયારી થઈ જાય તો એના કારણે નુકસાન તો 100% થાય જ છે આપણને. બેન તમે ખૂબ સરસ કામ કરો છો, તમે વ્યસ્ત પણ હો, થાકેલા પણ હો, કારણ કે તમે ફ્રન્ટલાઈન અત્યારે કામ કરી રહ્યા છો, રોજે રોજ પેશન્ટને જોવાનું, અને 200 જેટલા પેશન્ટને હેન્ડલ કરવા એ નાની વસ્તુની વાત નથી એક સાથે. તો તમે આટલું જ સરસ રીતે કામ કરતા રહ્યો, મોર પાવર ટુ યુ. ભગવાનને પ્રાર્થના કે તમારે સૌથી વધુ જળ મળે અને તમારી પણ શક્તિ હેલ્થ બહુ જ સારી રહે. એટલે તમે બેન આપણી વચ્ચેથી વિદાય રહેશે મિત્રો, પણ ભેસણિયા સાહેબ પાછા જોડાઈ ગયા છે એટલે આપણે એમની સાથે સંવાદ ચાલુ રાખશું. બેનને પાછી એક અલગ મીટિંગ છે અને એમ તો ખરેખર અત્યારે મેં કીધું એમ સતત કામમાં છે, સતત સર્જરીમાં છે, તો આપણે એમનો આભાર માની લઈએ. તમારા બધા વતી મેં માની જ લીધો છે, આવા નવા બધા ડોક્ટર આપણે ત્યાં સિવિલમાં પણ આપણા સમાજમાં પણ હોય એની જરૂર છે. હું આપનો પણ ખૂબ આભાર માનું છું કે આવું સરસ એક પ્રોગ્રામ ગોઠવવા બદલ, સોશિયલ અવેરનેસ માટે ખાસ આપ પણ આવા પ્રોગ્રામ કરતા રહો અને ખાસ આપ સૌ આપની પોતાની તબિયત પોતાની રીતે કોરોના પ્રોટોકોલ પ્રમાણે જાળવો, એ જ મારી વિનંતી છે. નમસ્તે.
સાહેબ આપણે અવાજ આવે છે? કદાચ કઈક ઇન્ટરનેટ કનેક્શન નો પ્રોબ્લેમ બેસણે સાહેબ સાથે છે. આમ તો આપણે જરૂરી માહિતી મિત્રો મેળવી લીધી છે અને જોઈએ બેસણે સાહેબ થઈ જાય અને વાત આપણી ચાલુ રહે તો બહુ મજા આવશે. એમની પાસેથી પણ આપણે જાણી દઈશું વધારે, એટલે રિવિઝન થઈ જશે આપણા કોર્સ નું આજે. પણ કદાચ કોઈ સંજોગોમાં સાહેબ આવે છે? હા યસ. ઓકે ઓકે ગ્રેટ, ચાલો અમારા મિત્રો રાજી થઈ જશે. જે લોકો આ પ્રોગ્રામ ધ્યાનથી જોઈ રહ્યા છે એમને મજા આવશે. તો સાહેબ જે મહત્વનો સવાલ છે, બેને તો બધી જનરલ માહિતી અમને આપણને આપી દીધી, તમે જ્યારે કનેક્શનનો તો સારું થયું, બે ડોક્ટર હાજર હતા એટલે સર્જરીમાં બે સારા ડોક્ટર હોય તો એક ડોક્ટર છે એમને કંઈક મુશ્કેલી પડે તો બીજા ડોક્ટર સંભાળી લે એવું અહીં થઈ ગયું ઓટોમેટિકલી, અને બંને ઈએનટી સર્જન છે એટલે વાંધો ન આવ્યો. તો હવે આપણે સાહેબ વાત અધૂરી ક્યાં છૂટી પછૂટી ગઈ હતી કે ભાઈ પેશન્ટ છે આમાં, બેને તો વાત પેશન્ટને શું તકલીફ પડે, એમને એ પણ કહ્યું કે મોટું ઇન્જેક્શન ન મળે તો સારા ડોક્ટરની નિગરાનીમાં તમે સસ્તું લઈને પણ ટ્રીટમેન્ટ શરૂ કરો, પણ ટ્રીટમેન્ટ લાંબી જાય 2.5 મહિનાની ટોટલ એમણે કહી. અને બીજું એ પણ કહ્યું કે ભાઈ આ વસ્તુ કોવિડમાં થાય એટલે ઘણા કારણો હોઈ શકે, સ્ટીરોઇડ પણ હોઈ શકે, તમારી ઇમ્યુનિટી પણ હોઈ શકે. એવું નથી કે સ્ટીરોઇડને કારણે થાય એટલે સ્ટીરોઇડ ન લેવાય અથવા તો ઇમ્યુનિટીને કારણે. તો સાહેબ તમારી એક્સપિરિયન્સ શું કહે છે? કારણ કે તમે પણ આવા કેસ મને વાત કરતા હતા, બે કેસ ને બદલે 200 કેસ આવી ગયા છે વડોદરામાં અચાનક. આ બાબતની અંદર જેમ સેજલબેને કીધું કે શરીરની ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ, આપણી શરીરની રોગ પ્રતિકારક શક્તિ બે લેવલ ઉપર કામ કરે છે. એક તો શારીરિક લેવલ ઉપર, શારીરિક મજબૂતાઈ, અને એના કરતા વધારે જે અગત્યની વસ્તુ છે માનસિક મેન્ટલ લેવલ ઉપરની આપણી જે તાકાત છે એ. આ કોરોના વેવની અંદર અમે એવું અનુભવેલું છે કે દર્દી મરતા પહેલા મરી જાય છે, એટલે જે ડર છે એ ડરને લીધે થી એમની માનસિક ઇમ્યુનિટી એટલે માનસિક તાકાત ઓછી થાય, એને લીધે થી શારીરિક તાકાત પણ ઓછી થાય છે. અને આ વેવ ની અંદર, ગયા વેવમાં તો વ્યક્તિ એક જ માંદો હોય, પણ આ જે બીજું વેવ આવ્યું છે એની અંદર ઘરના બધા જ વ્યક્તિઓ એટલે કુટુંબના બધા જ સભ્યો જે છે એ કોરોનાની ઝપટની અંદર અલગ અલગ સમયે અથવા એક સાથે આવે અથવા એક જ સાથે લોકો અલગ અલગ હોસ્પિટલમાં, એક જ જગ્યાએ ખાટલો નથી મળતો, ક્યાંય ઓક્સિજન નથી મળતો, ક્યાંય વેન્ટિલેટર નથી મળતું. એક કુટુંબમાં જો એક 80 વર્ષના જો નાના બાળકો 4-5 વર્ષના હોય તો આ બધા જો કોવિડ પોઝિટિવ થાય તો એમને સાચવવાની એક જ જગ્યાએ કે એક જ હોસ્પિટલમાં જગ્યા નથી મળતી, એટલે એક ચિંતાઓ એ થાય છે. સાથે સાથે આર્થિક બોજ પણ, આપણે જે કલ્પના નથી કરી શક્યો એવો આર્થિક બોજ, ભલભલા પૈસાદાર માણસોને પણ આર્થિક બોજની આ તકલીફ પડે છે. તપાસ કરેલી તો તમારા જેવા બધા મિત્રોએ કહ્યું કે 5-1 લાખ નો ખર્ચો ગણી દેવાનો, એ સિવાય બીજો જે દર્દીના સંભાવને થાય તો જુદો. એટલે દર્દી અમારી પાસે એવા પણ દર્દી આવે છે પ્રાઇવેટની અંદર કે 65-70 વર્ષની ઉંમર હોય, મ્યુકોરમાઇકોસિસ થયું હોય, પણ પૈસાના અભાવને લીધે થી, કારણ કે એમનો ખર્ચો થાય એ એક સામાન્ય માણસ માટે બહુ જ અઘરી વસ્તુ છે, એટલે ઘણી વખત એ ભગવાનને ભરોસે અથવા પૈસાના અભાવે છોડી દે છે. એવા પણ અમારી પાસે કિસ્સા આવેલા છે કે ભાઈ હવે જે ભગવાને નક્કી કર્યું કે પ્રભુએ જે ઈચ્છા નક્કી કરેલું, પણ એક માનવતા ની દ્રષ્ટિએ આ વસ્તુ સામાજિક દ્રષ્ટિએ એક સમાજની વ્યવસ્થા તરીકે બહુ ખોટી વસ્તુ થઈ રહેલી છે કે જ્યારે કંઈ પણ તકલીફો, ભૂકંપ થાય છે ત્યારે દેશ અને દુનિયામાંથી ચારે બાજુથી મદદ આવે છે, પણ જ્યારે આ વખતે કોરોનાનો વેવ આવ્યો અને મેડિકલ ઇમરજન્સી એક ઊભી થઈ ત્યારે કોઈ મફત દવાઓ આપવા માટે અત્યારે આપણને દેખાતા નથી, કે પૈસાનો થેલો લઈને કે પૈસાની મદદ કરવા માટે દર્દીઓને કોઈ હોસ્પિટલો પર આવતા હોય એવી જે સાહેબ અત્યારે પૈસા ખર્ચતા ઇન્જેક્શન નથી મળતા. પૈસા ખર્ચવા લોકો તૈયાર છે પણ પૈસા ખર્ચતા ઇન્જેક્શન નો સ્ટોક જ હાથમાં નથી આવતો. ઇન્જેક્શન કારણ કે આપણે સ્ટોક પણ સંગ્રહ કરીને બેસી ગયું છે, એટલે પૈસા બધું ખરીદી શકતો નથી એવું પણ આ કોરોના વેવે આપણને બતાવી દીધું. ખરું. પણ હવે તમારા આ કોરોના ની અંદર જે મ્યુકોરમાઇકોસિસ જે થાય છે એની અંદર
જે ટ્રીટમેન્ટ જે છે, જેમ સેજલબેને કીધું ટ્રીટમેન્ટ લાંબી છે, પણ આ સર્જરી કરીએ આ એક પ્રકારની ગેંગ્રીન છે. આ ગેંગ્રીન કરી હોય છે, એ ગેંગ્રીન નો સડેલો ભાગ, જેમ કેરીના દાબામાં બે કેરી બગડી ગયેલી હોય તો કેરીને કાઢી નાખવી પડે, એની આસપાસની પણ કેરીનો ભાગ કાઢી નાખવો પડે. એમ શરીરની અંદર નાકની બાજુમાં, આંખની બાજુની અંદર, કે મગજની બાજુમાં, કે જડબાની અંદર, જ્યાં પણ આ મ્યુકોરમાઇકોસિસ થયો હોય તો એ સર્જરીથી બિલકુલ કાઢી નાખો. પછી રોજ ને રોજ એને આપણે ક્લીન કરીએ, જેમ ક્લીન કરીએ તો એ ફૂગનો ગ્રોથ થવાની શક્યતા ઓછી થાય છે. આ નાકમાં રહેલી કે સાઇનસમાં રહેલી જે ફૂગ છે, એને ફક્ત દવાઓ જ મારી શકે, કેટલી કિંમતી દવાઓ જ લેવી એવું હું નથી માનતો. આપણી પાસે દવાઓ હોય તો ભલે, અત્યારે શોર્ટેજ છે, દવાઓ નથી મળતી, તો સર્જરી કરી અને સારી રીતે એની ટોયલેટિંગ કહીએ છીએ, અથવા તો જેને ઘાને સાફ કરવો એ પણ થઈ શકે, જેમ સેજલબેને કીધું. અને આપે એક પ્રશ્ન કર્યો કે ભાઈ નાશ અને નેતિવશ કે આ બધો કઈ ફાયદાકારક થઈ શકે, પણ જયારે કઈ જ નથી હોતું, જેમ ડૂબતો માણસને તરણું પણ તારી દે, એમ આ કન્ડિશન અંદર મને એવું લાગે છે કે આ ફૂગ જે છે એ નાકની અંદરના ભાગમાં ભેજવાળા વાતાવરણમાં વિકાસ થાય છે. કોઈ પણ ફૂગ છે, આપ જોશો કે ચોમાસામાં વરસાદ આવે ત્યારે બિલાડીના ટોપ નીકળે છે, એ પણ ફૂગ જ છે. તો નાકની અંદરના ભાગમાં જે ભીનાશ છે, એ ભીનાશ ના રહે એના માટે આપ દિવસની અંદર 3 વખત કે 4 વખત ગરમ વરાળનો નાશ લો, તો ઓટોમેટિક અંદરના ભાગની અંદર ગરમી થાય અને એ ફૂગ જે છે એનો ગ્રોથ ના થાય. ફૂગ ભલે મરે નહીં, પણ એનો ગ્રોથ ના થાય. બીજો પ્રયોગ, વધારે નુકસાન ના થાય. બીજો પ્રયોગ જે છે, નેતિ વોશ અથવા નત્સ્ય પ્રયોગ, જે આયુર્વેદિક ની દ્રષ્ટિએ કહીએ છીએ કે એક નાકમાંથી પાણી નાખી અને બીજા નાકમાં કરવાનું, એટલે નાકની સફાઈ. તો એ જે હુંફાળું પાણી ગરમ લઈ, એમાં 1 ચમચી ખાવાનો સોડા, 1 ચપટી મીઠું, અને બાકી અત્યારે જે લોકો માને છે કે ભાઈ મેથિલિન બ્લુ, તો 2 ટીપા મેથિલિન ના બ્લુ, પોટેશિયમ પરમેંગેનેટ, એન્ટિસેપ્ટિક છે, તો એ નત્સ્ય પ્રયોગથી પણ અંદરની ફૂગને આપણે સાફ કરી શકીએ. ત્રીજું, ફૂગ આપ જોયું હશે, ફૂગ જે છે એ વિનેગર અથવા તો લસણ વાળી જે વસ્તુઓ છે એની અંદર ફૂગનો ગ્રોથ નથી થતો. એટલે અમુક આયુર્વેદિક ઉપાયો અથવા આયુર્વેદિક જે છે એની અંદર કોઈ લોકો લસણના રસના ટીપા, લીંબુના રસના ટીપા કે વિનેગરના રસના ટીપા પણ નાખવાનું નાકની અંદર કે છે, એ કેટલું ફાયદાકારક છે આપણને ખ્યાલ નથી, પણ નુકસાનકારક નથી અને ફૂગને વધતી અટકાવે છે, એ પણ ફાયદાકારક છે. તો આ જે દેશી પ્રયોગો છે, પણ સૌથી વહેલું તો જ્યારે પણ કોઈ સિમ્ટમ લાગે, સામાન્ય રીતે આ પોસ્ટ કોવિડ, એટલે કોવિડ મટી ગયા પછી થતો છે ઘણા 50%, એટલે કોવિડ નેગેટિવ થઈ જાય એટલે વ્યક્તિ એવું સમજે છે કે હવે તો આપણે રાજા છીએ, મને કોવિડ નથી, કોવિડના જમ્પ્સ નથી, હું ફેલાવી નથી શકતો, તો મારે માસ્ક પહેરવાની જરૂર નથી. એ બિલકુલ ખોટું છે. કોવિડ થી ટ્રીટ થયેલા વ્યક્તિઓએ પણ ટ્રિપલ લેયર માસ્ક, સિંગલ લેયર નહીં, ટ્રિપલ લેયર, 3 લેયર વાળું જે માસ્ક છે ફરજિયાત પહેરવાનું 3 મહિના સુધી. આપે જેમ સેજલબેને કીધું કે ભાઈ આ હવાની અંદર રહેતા મ્યુકોરમાઇકોસિસ ફંગસ છે, એ સામાન્ય રીતે ચામડીમાં કટ થાય તો દાખલ થાય, અથવા હવાની અંદરથી થાય, આ જમીનની અંદરથી આવે છે, એટલે 3 મહિના સુધી બને ત્યાં સુધી બાગ બગીચાઓનું કામ અથવા હાથ પગમાં લાગે એવું કોઈ કામ, ગામડાના માણસો હોય તો ખેતીનું કામ નહીં કરવું એવું નહીં, પણ એવું ધ્યાન રાખવું કે એની અંદર લાગે અને આપણા નાકની અંદર કે બીજી જગ્યાએ આ ફંગસ સેટલ ના થાય. એટલે એ સમયે જયારે ખેતીનું કામ કરશો એ સમયે તમારું ટ્રિપલ લેયર માસ્ક કામ આવશે, એટલી સાવચેતી રાખવી હિતાવહ છે. ના ના, બહુ જ સરસ સાહેબ, તમારી સાથે સંવાદ કરવાની પણ મજા આવી. આપણે તો એક નાનકડો સંવાદ હતો, એટલે બહુ લાંબી ચર્ચા તો આપણે કરી શકીએ એમ નથી, પણ આ વિષય ઉપર સરકારે પણ ગાઈડલાઈન બહાર પાડી છે. હું આ વિડીયોના અંતે સરકારની ગાઈડલાઈન છે બતાવવાનો પણ છું, જોકે સરકારની ગાઈડલાઈન અંગ્રેજીમાં છે ICMR ની. એમણે પણ આ તમે કહ્યું એમ અમુક વસ્તુઓની ચોખવટ કરી જ છે કે ભાઈ આને કારણે ગભરાતા નહીં, ઘણા લોકો આને કારણે કોરોનાની ટ્રીટમેન્ટ બંધ કરી દે છે, હોસ્પિટલમાં જાય ઓક્સિજન લઈએ અને આ બધું થાય એમાંથી થાય. તો એક એ પ્રશ્ન મને પૂછ્યો હતો કે એ પણ સરકારના સૂત્રોએ પણ કહ્યું છે કે ભાઈ ઓક્સિજનની નળીઓ ચોખ્ખી ન હોય,
અથવા તો એમાં ગંદુ પાણી તમે વાપરવામાં આવે ઓક્સિજનના પહેલા જે કોન્સન્ટ્રેટર તેની અંદર, તો પણ ફૂગ થવાનો ચાન્સ વધી જાય. કારણ કે ડાયરેક્ટ તમારા શ્વાસમાં જે ફૂગ જતી રહે ગંદકીને કારણે, એટલે એ પણ ધ્યાન રાખવું હિતાવહ ને મેડિકલના પર્સને બધાએ કે ઓક્સિજન પણ. હવે જયભાઈ એમાં એવો પ્રશ્ન ઉભો થયો છે કે અત્યારે આ એક મેડિકલ સુનામી, મેડિકલ ઇમરજન્સી ઉભી થઈ, જેની અંદર પેરામેડિકલ વર્કર કહીએ એટલે સિસ્ટર, નર્સિસ, સફાઈ કામકારદાર, આ બધા જ લોકોની શોર્ટેજ ઉભી થઈ. એટલે જે એક દર્દી પાછળ પૂરેપૂરી નર્સિંગ કેર, જેને અમે કહીએ છીએ કે એનો બેડ રોજ સાફ થવો જોઈએ, એમની દાઢી થવી જોઈએ, એમનો દિવસની અંદર 2-3 વખત નાવાનું થવું જોઈએ, નાશ થવું જોઈએ, આ બધું જે છે એક દર્દી પાછળ એમાં એક નર્સ જોઈએ. અત્યારે 50 દર્દી પાછળ 2 નર્સ છે, જેથી એ લોકો નર્સિંગ નું પ્રોપર પૂરું થઈ નથી શકતું અને એમાંથી પણ આવા ફંગસ નું જનરેશન થાય છે. બરાબર, ઓકે. તો આપણે તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, આપણી ભારતીય સંસ્કૃતિ તો એ જ કહે છે કે પાણી પહેલા પાળ બાંધો. એટલે આપણે ક્યાંક પાણી પહેલા પાળ બાંધવામાં તો હવે આ પ્રયોગ એ જ છે આપણો વિડીયોના માધ્યમથી, કે લોકો થોડુંક સ્વીકારે. જાતે હું ઘણી વાર કહેતો હોઉં છું, કારણ કે મેં એના નુકસાનો જોયા છે, કે તમને નુકસાન ન થાય ત્યાં સુધી જાતે પ્રયોગો કરો, પણ એનાથી વધારે તમે જાતે ડોક્ટર ન થાઓ, પ્રોપર ડોક્ટરની સલાહ લો એટલે બતાવો. કારણ કે અધરવાઇઝ તમને ખબર નહીં પડે કે આનો ઉકેલ શું છે, આને શું કરવું. મેં જે કેસમાં તમારી સલાહ લીધી તો હું સેજલબેન ને મળી શક્યો, એક દર્દીનો મારી પાસે કેસ આવ્યો તો મેં તમારી સલાહ લીધી. તમે સલાહ આપી કે આમાં સર્જરીની જરૂર છે અને તાત્કાલિક સર્જરીની જરૂર છે, સમય બગાડ્યા વગર સર્જરી કરી નાખો. સામાન્ય રીતે જયારે દર્દીને અમે એમ કહીએ છીએ કે તમારા નાકમાં કે સાઇનસમાં ફંગસ હોવાની શક્યતા છે, એટલે અમે બાયોપ્સી લઈએ, એટલે બીજે દિવસે એ બીજા 4 ડોક્ટરને બતાવવા જાય. બરાબર, કાન નાક ગળાના 4 ડોક્ટરને બતાવવા જાય, ત્રીજે દિવસે આંખના ડોક્ટરને બતાવવા જાય, અને ચોથે દિવસે જયારે ફરી પાછો ફરીને આવે ત્યાં સુધીની અંદર આંખમાં ફંગસ જતું રહે, એટલે બહુ મોડું થઈ જતું હોય છે. ફેલાવો એટલો ઝડપી છે. હું આપને 2 દિવસ પહેલાનો દાખલો આપું. એક કોવિડ થયેલા દર્દી સાઇનસના મ્યુકોરમાઇકોસિસ માટે અમારી પાસે આવ્યો. આગલે દિવસે અમે નક્કી કર્યું કે ભાઈ આનું સાઇનસનું ઓપરેશન કરીશું. એમની આંખની તપાસ આંખના ડોક્ટર પાસે કરાવી, એમની પાસે વિઝન બરાબર હતું, આંખ હલન ચલન કરતી હતી, એટલે અમે નક્કી કર્યું કે આપણે આંખને નહીં કાઢીએ અને બચાવીશું. બીજે દિવસે સવારે જયારે અમે આંખની તપાસ કરી તો એનું આંખનું વિઝન જતું રહ્યું, એને દેખાવાનું બંધ થઈ ગયું, આંખ એકદમ ફૂલી ગઈ અને આંખ ફિક્સ થઈ ગઈ, એટલે ડોળો ફરતો, હલન ચલ કરતો, ફરતો બંધ થઈ ગયો. આવા કન્ડિશનમાં આંખ કાઢ્યા સિવાય ઉપાય રહેતો નથી. એટલે આ ફૂગ જે છે એની અંદર અભિપ્રાય લેવાની અંદર 5 દિવસ 10 દિવસ કાઢી નાખો તો ચોક્કસ નાકમાંથી, આંખમાં, આંખની અંદરથી મગજમાં, નાકની અંદર જો ફૂગ હશે તો આપણે 70-80% દર્દીઓને બચાવી શકીએ છીએ. આંખની અંદર ફૂગ જાય ત્યારે 50% દર્દીને બચાવી શકીએ છીએ, પણ આંખમાંથી જો મગજમાં જાય તો 90% દર્દીઓનું મોત થાય છે. વહેલું નિદાન અને યોગ્ય સારવાર સમયસરની એ આ રોગને અટકાવવાની અને રોગને મટાડવાની એક ચાવી છે. મિત્રો, બેસ્ટ સાહેબે જે વાત કરી એનાથી વધારે સરસ કોઈ કન્ક્લુઝન હોય જ ન શકે આખી ચર્ચાનું. આપણે સાહેબને પાછા પણ બોલાવશું, સાહેબ પાસેથી બીજી પણ બિસાઇડ ENT સર્જન સિવાય પણ મેડિકલ સાયન્સ વિશે એમના કેટલાક પોતાના અનુભવો. એમણે આ લોકડાઉન ની અંદર 76 કિલોનું વજન તેમનું 56 કિલો કસરત કરીને દોડીને, એટલે એકવાર તો મારે રનિંગના ફાયદા ઉપર જ ખાલી સાહેબને બોલાવવાનો વિચાર છે કે ક્યારેક એમની ચર્ચા પણ સાહેબ સાથે કરશું કે દોડવાનો શું ફાયદો થાય જીવન. બીજો આ ચર્ચાની અંદર એક બીજી વસ્તુ કહેવાનો હું રહી ગયો કે આની અંદર ઊંડા શ્વાસ પ્રાણાયામ પણ બહુ જ મોટો ફાયદો કરે છે. નાક સાફ કરવા માટેની બીજી કોઈ રીત નથી, નથ્ય પ્રયોગ ને ભત્રિકા પ્રાણાયામ છે, જોરથી નાકની અંદર શ્વાસ લેવાનો કાઢવાનો. પ્રાણાયામ અને યોગાસન ને લીધે થી આપણું મનનું બેલેન્સ થાય છે. હવે આ રોગની અંદર એક દર્દી તરીકે તમે કઈ કરી શકવાના નથી, પણ જો મન મજબૂત હશે તો એ શરીરને ટકાવવા માટે અને રોગ સામેની પ્રતિકારાત્મક શક્તિને ટકાવી રાખવા માટે બહુ જ ફાયદાકારક છે. એટલે પ્રાર્થના, પ્રાણાયામ, યોગાસન, ધ્યાન, આ બધી જ વસ્તુઓ આ કોરોના કે મ્યુકોરમાઇકોસિસ ને મટાડવામાં મદદરૂપ થાય છે અને થાય છે. વાહ, બહુ જ સરસ બેસલે સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપણો સમય પૂરો થવામાં છે એટલે મારે આ વાત કરવી છે.
જોડાયેલા રહેજો પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલ સાથે. અમે પ્લેનેટ જેવી કોઈ મીડિયામાં આવી માહિતી લેવા જ રખશું સતત તમારા માટે. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ફ્રીમાં જ છે. બેલ આઇકોન બતાવીને ઓલ બટન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે તો તમને નવી